જામનગર કસ્ટમ વિભાગ એકાએક હરકતમાં આવીને સોનાની દાણ ચોરી કરવામાં આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક શખ્સને લાખો રૂપિયાના સોના સાથે જામનગરથી ઝડપી લઈને સોનાની દાણ ચોરી અંગે શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. જામનગર જિલ્લામાં સોનાની દાણ ચોરી ઝડપી લેવા માટે DRI તથા કસ્ટમ પ્રિવેન્ટમાં કામ કરી ચૂકેલા કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટને મળેલી બાતમીના આધારે કસ્ટમ વિભાગે એક શખ્સને લાખો રૂપિયાના સોના સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. દાણ ચોરી કરેલ સોના સાથે એક શખ્સ જામનગર આવતો હોવાની માહિતી મળતા કસ્ટમ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી શખ્સને તપાસતા તેની પાસેથી અંદાજીત 775 ગ્રામ જેટલી માટી સ્વરૂપમાં સોનું લાવતા પકડાયો હતો, જેની કેમિકલ પ્રક્રિયા દ્વારા અંદાજીત 415 ગ્રામ જેટલું શુદ્ધ સોનું કસ્ટમને મળ્યું હતું. આરોપી આ સોનું કોના કહેવાથી અને કોના માટે લાવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે, તેમજ આ મામલે અન્ય કેટલાક લોકોની સંડોવણી ખુલી શકે તેમ છે. આ શખ્સને દુબઈથી સોનું લઈ ભારત આવવા માટે ટિકિટના પૈસા તદુપરાંત 5,000 રૂપિયા જેટલી રકમ આપવામાં આવી હતી, તેમજ આ શખ્સ માત્ર આ રેકેટમાં એક કેરિયરની ભૂમિકામાં છે. ત્યારે આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે, આ સોનું કોની પાસેથી લાવ્યું તેમજ કોને આપવાનું હતું, કેટલાક સમયથી બહારથી આ પ્રકારનું સોનું ભારતમાં ઘુસાડાઈ રહ્યું છે તે સમગ્ર સવાલોના જવાબ મેળવવા માટે હાલ કસ્ટમ વિભાગે ભારે જહેમત ઉઠાવી રહી છે. જે અમદાવાદથી એક શખ્સ દાણ ચોરીનું સોનું લાવેલો છે એવી માહિતી અમારા જામનગર પ્રિવેન્ટિવ વિંગ મને મળેલ છે, અને એમાં અમારા શ્રી મોદી સાહેબ એમનો વિશેષ ફાળો રહેલ છે. મોદી સાહેબને જોઈ શકું એમનો ફાળો વિશેષ રહેલ છે. એમને મળેલી બાતમી મુજબ એક શખ્સ અમદાવાદમાં 13 ઓક્ટોબરે ઉતરેલો અને એ માટી સ્વરૂપે સોનું લાવેલો. એ આ એક નવી મોડસ ઓપરેન્ડી છે જે અમારી ફ્લેગશીપ એજન્સી છે DRI, એણે હૈદરાબાદમાં સોનું પકડેલું છે. આ જ રીતે એ જ બેઝ ઉપર એ મેટલ ડિટેક્ટરમાં બી એ આવી નથી શકતું, એ રીતે એક નવી મોડસ ઓપરેન્ડીથી આ લોકો આવી રહ્યા છે અને જામનગર એ લોકો ત્યાંથી છટકી ગયેલા. અને 10 દિવસથી આ શખ્સ છે એ નાસ્તો ફરતો હતો. મળેલી માહિતી મુજબ અજમેર બી ગયેલો અને ત્યાંથી એ પોતાના મૂળ વતન દ્વારકા જતો હતો, અને ત્યાં જામનગર શ્રી મોદી સાહેબને મળેલી જાણકારી મુજબ અમે જામનગર વોચ ગોઠવેલી અને એ અમારા એની ઝડપી લેતા એની પાસેથી અમને 775 ગ્રામ જેટલું માટી સ્વરૂપે સોનું મળેલું. એ સોનાને અમે જે વેલ્યુઅર છે, જે કન્વર્ટર છે, એની જોડે કન્વર્ટ કરાવી તો 415 ગ્રામ 99.8% જેટલું શુદ્ધ સોનું મળી આવેલ છે, જે આપ જોઈ શકો છો. એની વેલ્યુ 13,30,000 જેટલી થવા પામે છે. હવે આ બાબતમાં જે શખ્સ છે એનું સ્ટેટમેન્ટ લીધેલું છે, એણે સ્ટેટમેન્ટમાં કન્ફર્મ કર્યું છે કે આ વસ્તુ છે એ દુબઈથી એને આપેલી હતી અને એને ટિકિટ પ્લસ એને 5,000 રૂપિયા વધારાના આ રીતે એને આપેલા હતા, અને એટલે આ કામ કરતો હતો કે ભાઈ મને ટિકિટના પૈસા નથી અને ઉપરથી થોડા પૈસા મળે છે. તો આ શખ્સ છે એ કેરિયર છે અને આની પાછળ બીજા ઘણા લોકો છે આની પાછળ, તો એ એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. તો આ બાબત ઉપર વધારે હું નહીં કહી શકું, સ્ટેટમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તો બસ આટલું જ કહેવા માંગુ છું. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.